સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે પોલિટેકનિક સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો જમવા બાબતે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો ઇયાળો અને જીવાતો નીકળી હોવાનો આરોપ વિદ્યાર્થીનીઓ લગાવી રહી છે હોસ્ટેલના ઇન્ચાર્જ વોર્ડે વિદ્યાર્થીનીઓના આરોપોને ફગાવ્યા છે રસોડાનું રેનોવેશન ચાલતું હોવાથી તકલીફ પડતી હોવાની તેમણે કબૂલાત કરી છે વિદ્યાર્થીનીઓ આરોપ લગાવી રહી છે કે જમવામાં ઇયળો અને જીવાતો નીકળે છે જોકે હોસ્ટેલ ઇન્ચાર્જે આરોપોને ફગાવ્યા સ્ટાફ ઘટે છે કારણ કે એના લીધે છે ને જમવામાં એક 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 બે કલાક ઊભા રહે છે તો પણ એ જમવાનું એક કાઉન્ટર ઉપર પણ પૂરું નથી કરી શકતા એના લીધે ઘણી બધી ગર્લ્સ ને અત્યારે એક્ઝામ્સ ચાલુ છે કોલેજ જવાનું હોય તો બે બે કલાક વેસ્ટ કરવા કોઈ ઊભું રહેવા માટે ના હોય ને કે જમવાનું સારું આપો અમને અને પાણી પણ સારી રીતે અને સારા ટાઈમે અમને બધી મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે સવારના પાણી એક કલાક આવે છે અને કલાક પછી જતું રહે છે જેના લીધે સવારે કોલેજ જવાનું હોય તો એના માટે પણ અમે પાણી ના હોય તો શું કરવાનું લેટ થાય છે હોળીનો માહોલ હતો સંખ્યા ઓછી હતી ઉપર કેન્ટીન આર બીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે લેખ હતું પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી બે કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે ગઈકાલથી કાર્યવાહી કરવામાં આવે છે આ મારા આવ્યા પછી બધા જ આરોના મેન્ટેનન્સ કરવામાં આવ્યા છે ટીડીએસ ચેક કરવામાં આવે છે વિદ્યાર્થીઓની જે બી ફરિયાદ છે એના બાબતે તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ માટેના એક્શન લેવામાં આવે છે